આ બિલકુલ જે પ્રકારે નવસારીમાં બસો કરતાં વધુ પરિવારોનું સ્થળાંતર કરવાની વારી આવી હતી કારણ કે મોટાભાગના લોકો નીચાણવાળા વિસ્તારમાં રહેતા હતા જોકે રેલ આવવાની શક્યતાને લઈને તંત્ર દ્વારા તમામ લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા હતા અને તેમને સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા હતા પણ જે પ્રકારે નીચાણવાળા વિસ્તારોમાં હજુ પણ પાણી ઓસર્યા નથી કારણ કે ઉપરવાસમાં પડેલો વરસાદ અને નવસારી જિલ્લાના ચાર તાલુકામાં પડેલા વરસાદને લઈને અંબિકા હજુ પણ બે કાંઠે વહી રહી છે અને ધીરે ધીરે પાણી ઓસરી રહ્યા છે પણ ભરતી શરૂ થતાની સાથે જ દરિયો પાણી લેવાનું અમુક વિસ્તારોમાં ફરી પાણી પ્રવેશવાની શક્યતા છે પણ ચાર કલાક બાદ ભરતી ઉતરતાની સાથે ઝડપભેર પાણી ઉતરી જાય તેવું પણ તંત્ર દ્વારા જાણકારી આપવામાં આવી છે બિલકુલ આભાર માહિતી બદલ તો જે પરિસ્થિતિના દ્રશ્યો બતાવી રહ્યા છે નદીનું જે પહેલા રૌદ્ર સ્વરૂપ સામે આવ્યું હતું હાલ નદીના જળસરમાં ઘટાડો તો થયો છે પરંતુ એક બાજુ ચિંતા વધી રહી છે કે ભરતી આવી રહી છે જેના કારણે પાણી વધુ નીચાણવાળા વિસ્તારોમાં જાય તેવી શક્યતા છે નવસારી વલસાડ પરથી હજરી આફત ટળી નથી બપોરે દરિયામાં ભરતીની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે જેના કારણે ચિંતામાં વધારો થયો છે એક વાગ્યા સુધી અનરાધાર વરસાદની નવસારીમાં આગાહી છે રાજ્યના બાર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં વલસાડ અને નવસારીની અંદર ઓરેન્જ એલર્ટ છે નવસારી અને વલસાડને હજી પણ આગામી એક કલાક સુધી સાવધાની રાખવી પડશે કારણ કે એક વાગ્યા સુધી આ બંને વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ છે હજી ઘણા નીચાવાળા વિસ્તારો છે કે જ્યાં પાણી વરસાદી ઓસર્યા નથી અને ફરી જો એક વાગ્યા સુધીમાં અંજારધાર વરસાદ મુશળધાર વરસાદ આ વિસ્તારમાં જોવા મળે છે તો સ્થિતિમાં ઘણું જ અલગ પ્રકારના દ્રશ્યો આવશે સામે ચિંતાજનક નજારા સામે આવશે કારણ કે હજી નદીનું સ્વરૂપ એટલું ઓછું થયું નથી કે લોકો ભયમુક્ત થઈ જાય સાથે જંબિકા અને કાવેરા નદીમાં ઘોડાપુર જોવા મળી રહ્યું છે નવસારીમાં વિનાશ વેર્યો હોય તે પ્રકારની સ્થિતિ છે વિલેમોરા શહેરના હાલ અત્યારે બેહાલ થઈ ચૂક્યા છે દેસરા વિસ્તારના કુંભાર ફળિયા અને ચાંદીચોક સોસાયટીમાં પાણી ફરી વળ્યા છે ત્રણથી ચાર ફૂટના પાણી ભરાતા લોકોના જીવ તળવે ચોંટ્યા છે સ્થાનિકોએ આખી રાત બેસીને કાઢી છે ઘરોમાં પૂરના પાણીની સાથે સાપ જાનવરો આવવાની પણ દહેશત છે લોકોની ઘરવખરી માલસામાન બધું જ આ પાણીમાં પલળી ચૂક્યું છે કેટલાક લોકોએ અગમશ્રદ્ધિના ભાગરૂપે તમામ માલ સામાન ઉપર ચડાવી દીધું છે આ દેસરા વિસ્તારનો ચાંદની ચોક સોસાયટી એરિયા કહેવાય આ એરિયામાં ગઈ કાલે સાંજે સાત વાગ્યાથી પાણી ભરાવાના સ્ટાર્ટ થયેલા પણ કોઈ પ્રશાસન જોવા પણ નથી આવ્યું પૂછવા પણ નથી આવ્યું ને છેલ્લા લગભગ બાવીસ થી પચીસ વર્ષથી આ પ્રોબ્લેમ છે અહીંયા રાત ટેરેસ ઉપર સુઈ ગયા લાઈટ હતી હવે હમણાં પાણી ઉતરી ગયા તો લાઈટ કાપવાની વાત કરે છે લગભગ સાત વાગે ઘરમાં પ્રવેશવાના ચાલુ થયા અને લગભગ ત્રણ વાગ્યા સુધી વધતા હતા ત્રણ વાગ્યા પછી પાણી સ્થિર થયા અને છ વાગ્યા પછી ઉતરવાના ચાલુ થયા રાત તો ભાઈ કહ્યું તેમ આખી રાત બેસી જ રહેવું પડે જનાવર સાપ બધું નીકળે જ એટલે ઘરમાં દરવાજા ખુલ્લા રાખવા પડે આ જે પાણી છે તે લગભગ ત્રણ ફૂટ જેટલા પાણી આવી ગયા અને બધા આખી રાત ઉજાગરો કરેલો છે બધા બહાર બેસી રહ્યા સાપ આવી જાય બીજા કંઈ જનાવર આવી જાય તો બધાએ સાચવવું પડે લાકડી લઈને જ બેસવા પડે અને આ બધી તકલીફો અહીંયા કોઈ જોવા આવતું જ નથી આજ સુધી પાણી હોય

અહીં પૂરના પાણી કાવેરી નદીના પૂરના પાણીનું ભરાવવાનું શરૂ થવા પામ્યું હતું એટલે સ્થાનિકોએ આ પીતી પણ જણાવી છે કે આ જે ચાંદની ચોક સોસાયટીની અંદર અઢીથી ત્રણ ફૂટ ત્રણ ફૂટ જેટલા પાણી એ ત્રણ વાગ્યા સુધીમાં ભરાઈ જવા પામ્યા હતા અને વહેલી સવારે સાડા છ સાત વાગ્યાના સમયથી આ ચાંદની ચોક વિસ્તારમાંથી પાણી ઉતરતા જોવા મળ્યા હતા જે અંતર્ગત સ્થાનિકોને પણ રાહતનો શ્વાસ લીધો છે પરંતુ મધ્ય જે પાણીનું વેણ અને જે પાણી પાણીના પૂરના પાણીઓ જે વધી રહ્યા હતા જે અંતર્ગત લોકોના જીવ પણ તાળવે છોંટ્યા હતા તો ક્યાંક ને ક્યાંક આજે ભારે વરસાદ અને પૂરની સ્થિતિને લઈને એ વીજળી પણ ગુલ થવા પામી હતી અહીંના સ્થાનિકોનો સામાન ઘર વખીને પણ મોટા ભાઈ નુકસાન થવા પામ્યું છે દ્રશ્યમાં જોઈ શકો છો કે આ ચાંદની ચોક જે સોસાયટી દેસરા વિસ્તારમાં આવેલી છે ત્યાંના રહીશોએ આપીતી પણ જણાવી કે આખી રાત બેસી રહેવું પડ્યું છે અને જે કાવેરી નદીની અંદર

ચૂંટણી આવે છે ભીખ માંગવા નેતાઓ આવતા હોય છે અને આ જે પરિસ્થિતિ જે વિકટ પરિસ્થિતિ જયારે સામનો સ્થાનિકો કર્યા છે તેની વારે ક્યારે ચૂંટાયેલા સદસ્ય કે ક્યાંક વહીવટી તંત્ર પણ આવતું નથી કેમેરામેન સ્મિત રાઠોડ સાથે કેતન પટેલ ન્યૂઝ ગુજરાતી દેસરા બિલીમુરા નવસારીની અબિકાર કાવેરી નદીમાં પૂરની સ્થિતિ છે બિલીમુરામાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે બિલીમુરાના જીવનજ્યોત એપાર્ટમેન્ટની પાછળનો વિસ્તાર વધુ પ્રભાવિત થયો હતો જેથી એક સોસાયટીના લોકોને નગરપાલિકાના સિવિક સેન્ટરમાં આશરો અપાયો અહીંયા આરોગ્યની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે પૂરપીડિતોએ પોતાની આપ જણાવતા જે હકીકત જણાવી તે ખૂબ જ ચોંકાવનારી હતી અમે તો બહાર નીકળી ગયા પછી આવે તો આવ્યા બધા મ્યુનિસિપાલિટી વાળા આવ્યા અને તમે કેવો ભાર એટલે અમે બદલા બહાર નીકળી ગયા સામાન બધું થોડું કઈ કઈ નહીં થયા આવ્યો બધું સાફ સાફ ક્યાંક થોડું પાણી આવે કે ગયેલું ઘેરમાં એટલે અમે જાતે નીકળી આવ્યા એ બધો સામાન વાવાનો અમારો ઘરમાં જ છે પાણીમાં તો એવું પરિસ્થિતિ છે હવે ઘર બંધ કરીને આવે કઈ ખબર નહીં હવે પાણી ઓછો થાય તો જઈને જોયે સાત વાગે સાડા વાગે પાણી ચાલુ થઈ ગયું એટલે નવ દસ વાગે તો બહુ ફૂલ પાણી થઈ ગયું પાંચ થી છ ફૂટ પાણી આવી ગયું અંદર નીચે સાઈડ નીચે સાઈડ આપડે ઘેર લાગે એટલું પાણી હજુ બી છે અમારા ઘર માં તો નવસારી જિલ્લામાં માં અંબિકા અને કાવેરી નદીની અંદર પૂર સ્થિતિ ઉપર વસતા ભારે વરસાદ ને લઈને દિલ્હી મોરા નગર અને દિલ્હી મોરાના ના આજુબાજુ વિસ્તાર જળ થી પ્રભાવિત થવા પામ્યો હતો ખાસ કરીને દસમ બતાવવાના પ્રયાસ કરીશ કે જે દિલ્હી મોરા છે

પરંતુ લોકો અંદર રહેવા મજબૂર બન્યા હતા તો જે રીતે હાલ નવસારીની પરિસ્થિતિ અહીંયા સામે આવી રહી છે ત્યારે વરસાદને લઈને અંબાલાલ પટેલે પણ મોટી આગાહી કરી દીધી છે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ જે રીતે આખા વિસ્તારને ધમરોળ્યું છે જે રીતનો વરસાદી માહોલ છે અને હજી પણ બપોરને એક વાગ્યા સુધી કે એટલે આવનારા એક કલાકની અંદર આ બધા જ દક્ષિણ ગુજરાતના લગભગ વલસાડ નવસારી સહિત આસપાસના તમામ વિસ્તારોમાં જે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે સૌથી મહત્વની વાત છે કે વરસાદે જે ઘણા જિલ્લાઓમાં વિનાશ વેર્યો છે અને હજી પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે જેના પગલે આગાહીકાર અંબાલાલ પટેલે પણ આ વરસાદને લઈને કેટલીક મોટી આગાહી કરી દીધી છે જે કદાચ આપણી ચિંતામાં વધારો કરી શકે તેમ છે દક્ષિણ ગુજરાત હાલ અત્યારે બેહાલ થઈ ચૂક્યા છે નવસારીના દ્રશ્યો આપણે બતાવ્યા કે જ્યાં લોકોના ઘરોમાં લગભગ પાંચથી છ છ ફૂટ સુધીના પાણી ભરાઈ ગયા છે ઘર વખરી એમને એમ મૂકી દીધું એ ઘરની બહાર નીકળી જવું પડ્યું છે તેઓનું તમામ માલસામાન કયા પ્રકારે છે તેનો પણ તે લોકોનો અંદાજો નથી આવી પરિસ્થિતિ અત્યારે દક્ષિણ ગુજરાતમાં જોવા મળી રહી છે નવસારીની જોવા મળી રહી છે વલસાડમાં પણ એ જ પ્રકારનો વરસાદી માહોલ છે ત્યારે આવનારા સમયમાં કેવો વરસાદ જોવા મળશે તે મહત્વની વાત છે અમારી સાથે અમલાલ પટેલ જોડાઈ ચૂક્યા છે દીપિકા અમારા સંવાદદાતા તેઓની સાથે ઉપસ્થિત છે દીપિકા જે રીતે વરસાદની વાત કરે વરસાદી જે માહોલ છે અંબાલાલજી આપણી સાથે ઉપસ્થિત છે એકવાર તેઓને પૂછો કેવો પ્રકારનો વરસાદી માહોલ છે અને હજી આવનારા ચારથી પાંચ દિવસ કેવો વરસાદ જોવા મળશે બિલકુલ ગુજરાતમાં જે પ્રકારે વરસાદી સાર્વત્રિક છે અને તેને કારણે સૌથી મોટી અસર ક્યાં જોવા મળશે તે વિષય પર અંબાલાલ પટેલે મારી સાથે છે કર તેમની સાથે વાત કરીશું શું કહેશો દાદા આ વખત વરસાદ કેવો રહેશે ગુજરાતની અંદર કેવી પરિસ્થિતિ સર્જાશે અમે ગુજરાતમાં તો હળવા ભારે ભારે વરસાદી ઝાપટાં શક્યતા છે કોઈ લગભગ ગુજરાતના ઘણા ભાગોમાં કોઈ મોટી સિસ્ટમની શક્યતા નથી આમ છતાં બંગાળસાગરનું જે ડીપ ડિપ્રેશન હતું તેની શાખા લગભગ બનાસકાંઠાના ભાગોમાં વરસાદ વરસાવી શકે છે પરંતુ રાજસ્થાનના ઘણા ભાગોમાં ભારે અતિભારે વરસાદ થવાની શક્યતા રહેતા કેટલાક ભાગોમાં હળવામાં હળવા પૂરની પણ શક્યતા રહે છે મધ્યપ્રદેશના ભાગોમાં પણ ભારે વરસાદ થતાં નર્મદા નદીનું જળસ્તર વધી શકે છે આ ઉપરાંત શેર કર્ણાટકથી લગભગ દક્ષિણ ગુજરાત સુધી એક પશ્ચિમ કાંઠમાં સક્રિય ચોમાસું છે તેના લીધે આહવાડાક વલસાડના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા રહેશે નવસારી વગેરે ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા રહેશે સુરત વગેરે ભાગોમાં આ ઉપરાંત જમ્મુસર અને લગભગ ત્યાંના સંલગ્ન વિદ્યાર ભાગોમાં પણ કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે સાતપુરાના ભાગોમાં પણ કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે પરંતુ વરસાદ અંગે જોઈએ તો શ્રાવણ માસમાં ગરમી પડવી જોઈએ અને ભાદરવામાં ઠંડી પડવી જોઈએ તો જ વરસાદ વધારે આવી શકે અત્યારે શ્રાવણ માસમાં સવારે ઠંડી પડી રહી છે એટલે હમણાં હળવા ભારે વરસાદની ઝાપટાંની શક્યતા છે પરંતુ જે સિસ્ટમ રાજસ્થાનના ભાગોમાં થઈ છે એ રાજસ્થાનના સરહદના ભાગો અંગે જોઈએ તો આ વરસાદની શક્યતા જે છે બનાસકાંઠાના ભાગોમાં કેટલાક ભાગમાં હળવાથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે ઉત્તર ગુજરાત કેટલાક ભાગમાં હળવાથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને આ ઉપરાંત પંચમહાલના વગેરે ભાગોમાં પણ હળવાથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે મધ્ય ગુજરાતના ભાગોમાં કેટલાક ભાગોમાં હળવા ભારે વરસાદી ઝાપટા આવી શકવાની શક્યતા રહેશે જેમાં વડોદરા આણંદ આ ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદી ઝાપટા આવી શકે કપરવંજના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદી આવી કે હળવા આવી શકવાની શક્યતા રહેશે પરંતુ અન્ય બાબતો જોઈએ તો તારીખ અગિયાર દસ અગિયાર આસપાસ એક લગભગ બંગાળ ઉપસાગરના ભેજના અને અરબસાગરના ભેજના કારણે વરસાદ આવી શકવાની શક્યતા રહેશે એટલે અગિયારથી ચૌદમાં ગુજરાતના ઘણા ભાગોમાં સારો વરસાદ આવવાની શક્યતા રહેશે પરંતુ આ વખતે બંગાળ ઉપસાગરમાં ચીન તરફમાં એક સાયક્લોન થવાની શક્યતા છે એટલે એક જે વાયુનો પ્રવાહ છે ભેજવાળો એ ચીન તરફ જશે અને અન્ય લગભગ મધ્ય ગુજરાત છે ગુજરાતના ભાગો સુધી આવવાની શક્યતા રહેશે અરબસાગરનો ભેજ પણ આવશે પરંતુ હમણાંની જે સિસ્ટમો છે એ લગભગ દેશના ઉત્તર ઉત્તર ભારત તરફ વધારે શક્યતા આવવાની શક્યતા છે ત્યારબાદ તારીખ પચીસમી છવ્વીસમી ઓગસ્ટ આસપાસ બંગાળસાગરમાં એક સિસ્ટમ બનશે અને આ સિસ્ટમ પણ લગભગ મજબૂત ભાગોમાં તારીખ ત્રીસમી ઓગસ્ટ સુધી વરસાદ લાવવાની શક્યતા રહેશે બિલકુલ દાદા ખાસ કરીને ખેડૂતો માટે જોઈએ તો કૃષિ પાક છે તે ખૂબ જ મહત્વના હોય છે આ સમયગાળો કેવો રહેશે આ વખતનો વરસાદ છે ખેડૂતો માટે પોઝિટિવિટી લાવશે ખેડૂતો માટે તો તારીખ સત્તરમી તારીખ પછીનો જે વરસાદ મઘા નક્ષત્રનો છે તેનું પાણી સારું ગણાય છે એટલે એ એ વરસાદ સારો રહેશે પરંતુ તારીખ ચોવીસ ઓગસ્ટ પછી જોવા જઈએ તો વાતાવરણમાં વિષમ હવામાનની અસર થવાની શક્યતા રહેશે અને આ વિષમ હવામાન ઘણો લાંબો ટાઈમ સુધી ચાલી રહેવાની શક્યતા રહેશે એટલે વિષમ હવામાનની વિપરીત અસરના કારણે ઊભા કૃષિ પાકોમાં આ અરસામાં રોગ આવવાની શક્યતા રહેતા પાક સંરક્ષણ પગલાં લેવા સારા રહેશે